સાંકળી ગામે યોજાયેલ એવોર્ડ સમારોહમાં ધારાસભ્ય જયેશ રાદડિયા સહિત અનેક મહાનુભાવોની હાજરીમાં એવોર્ડ આપવામાં આવ્યો. જેતપુર તાલુકાના સાંકરી ગામે ખેડૂત પુત્ર ભગવાનજીભાઈએ ગામના પાદરમાં એક પક્ષીઘર બનાવ્યું. શિવલિંગ આકારનું આ પક્ષીઘર બનાવતા ભગવાનજીભાઈને 1.5 વર્ષ અને 20 લાખનો ખર્ચ થયો હતો. ખાસ માટીના માટલામાંથી બનેલ આ પક્ષીઘરની વિશેષતા છે કે અહીં જે માટલા વપરાય છે તેમાં પક્ષીઓને ગરમી, ઠંડી અને વરસાદથી રક્ષણ મળે છે. 10,000થી પણ વધારે પક્ષીઓ રહી શકે તેવી બનાવટ છે. ભગવાનજીભાઈના આ પ્રયત્ન અને પક્ષીપ્રેમની વાતથી શકે તેમ નથી. ભગવાનજીભાઈની આ મહાનતાની નોંધ દરેક મીડિયા અને લોકોએ લીધી હતી અને ભગવાનજીભાઈના આ પ્રયત્ન સાથે ભગવાનજીભાઈના પ્રયત્ને યુનિવર્સલ અમેઝિંગ એવોર્ડ દ્વારા આ પ્રયત્નને જજ કરવામાં આવ્યો અને જેમાં ભગવાનજીભાઈના પ્રયત્ન દ્વારા માત્ર પક્ષીઓ જ નહીં પરંતુ પક્ષીઓ દ્વારા જે કુદરતી રીતે વૃક્ષો અને અન્ય વનસ્પતિનું વાવેતર થશે અને વૃક્ષો પણ નવજીવન મેળવશે જેને લઈને ભગવાનજીભાઈના આ પ્રયત્નને બિરદાવવા સાથે યુનિવર્સલ એવોર્ડ આપવામાં આવ્યો. આશીષ પાટડિયા, ZSTV, જેતપુર. હું અશ્વિન સુદાણી, યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડના મેનેજિંગ ડિરેક્ટર તરીકે નવી સાંકળીમાં ભગવાનજીભાઈ મોહનભાઈ રૂપાપરાએ 10,000 પક્ષીઓ માટે 2500 માટલાથી પક્ષીઘર બનાવ્યું છે, જેમાં પોતાએ પોતાના સ્વખર્ચે 20 લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે. અને સૌથી મહત્ત્વની વાત એ છે કે આની અંદર કોઈપણ એન્જિનિયરની તકનિકી જ્ઞાનનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. પોતાની જે કોઠાસૂ છે ખેડૂત તરીકે અને એ કોઠાસૂદને કારણે એમણે આખું અહીંયા લોખંડનું સ્ટ્રક્ચર ઊભું કર્યું છે. મહત્ત્વની વાત એ છે કે ભગવાનજીભાઈ સાથે જ્યારે વાત કરી ત્યારે મને એ વાતનો ખ્યાલ આવ્યો કે ભાઈ આ વસ્તુ તમને કરવાની, આ પ્રોજેક્ટ કરવાની ઈચ્છા કેમ થઈ. તો એમણે જણાવ્યું કે ચોમાસાની અંદર તો કૂવા ભરાઈ જાય એટલે પક્ષીઓ રહે ક્યાં, અને પક્ષીઓ જ્યારે માળાઓમાં રહે અને વાવાઝોડું આવે તો એવા સમયે પક્ષીઓ મરી જતા હોય છે, એનો માળો વિખાઈ જતો હોય છે. એવા સમયે આ માટલા દ્વારા જે પક્ષીઘર બનાવવામાં આવ્યું છે એની અંદર 10,000 પક્ષીઓ પોતાના બચ્ચાઓ સાથે રહી શકે એવી આ સુવિધા એમના હૃદય અને માનસપટ પરમાંથી એક વિચાર આવ્યો. અને આ સદવિચારની પાછળ અમારી જ્યુરી પેનલે એ જોયું કે 10,000 પક્ષીઓ સુંદરાવીલા પ્રાતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરાવીલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. NANOC તથા ટાઇટલ ક્લિયર રહેણાંકના જૂજ પ્લોટો બાકી. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ પોંગલુ, મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ વદરાડ, મોબાઈલ નંબર છે 99-245-55-451.